નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર એક ખૂબ જ અગત્યની અપડેટ આપવામાં આવી છે, એના વિશે આપણે વાત કરવાના છીએ. જે વિદ્યાર્થી મિત્રોને વર્ષ 2021-22 અને વર્ષ 2022-23ની સ્કોલરશિપ આવી નથી, તે વિદ્યાર્થીઓ માટે જે ખૂબ જ અગત્યની અપડેટ છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે, એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું. સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. એ વિડીયો જોઈને તમે તમારું ફોર્મ છે એ ઘરે બેઠા આસાનીથી મોબાઈલની અંદર જ ભરી શકશો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને જોઈએ માહિતી એ વિશે કે જે વિદ્યાર્થીઓને વર્ષ 2021-22માં અને વર્ષ 2022-23માં સ્કોલરશિપ આવી નથી એમના માટે કયા સમાચાર છે એ છે. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે ખૂબ જ અગત્યની અપડેટ જે છે નીચે તમે અહીંયા જોઈ શકો છો, એ ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર 2021-22 એન્ડ 2022-23 ઇઝ રી ઓપન ફોર SC સ્ટુડન્ટ ફ્રોમ 23/10/2023 થી 30/10/2023, એટલે કે 23 ઓક્ટોબર 2023 થી 30 ઓક્ટોબર 2023 સુધી જે આ નવા ફોર્મ છે એ ભરી શકશે. એટલે હવે જે વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ આવી નથી એમના માટે કઈ રીતે આ બેનિફિટ છે એ હું તમને કહી દઉં. તો જે વિદ્યાર્થીઓને વર્ષ કયું છે અહીંયા 2021-2022 અને 2022-23, તો જે પણ વિદ્યાર્થી મિત્રોને વર્ષ 2021-22ની સ્કોલરશિપ આવી નથી એ વિદ્યાર્થીઓને એમના કોઈ ફોર્મની અંદર જ કોઈ ભૂલ રહી ગયેલી હશે. તો આ વિદ્યાર્થી મિત્રો હવે શું કરી શકશે, જે આ પોર્ટલ છે એ રીઓપન કરવામાં આવ્યું છે 23/10/2023 થી 30/10/2023 સુધીમાં. તો તેઓ તેમનું ફોર્મ ફરીથી ઓપન કરી શકશે અને એમને જે પણ કંઈ ભૂલ રહી ગઈ હોય એ ભૂલ તેઓ ફરીથી સુધારી શકશે. અને જે તેઓ નવું ફોર્મ ભરશે તો એની જે વિગતો છે એ એમને એમની કોલેજની અંદર જઈ અને જમા કરાવવાની રહેશે, સ્કૂલ કોલેજની અંદર જમા કરાવવાની રહેશે અને એમને એમની સ્કોલરશિપ જે મળવાની છે એ બાકી રહી જશે. આ ઉપરાંત જે કોઈ વિદ્યાર્થી હતો જેને વર્ષ 2021-22 અને વર્ષ 2022-23ની અંદર અભ્યાસ પૂર્ણ કર્યો હોય પરંતુ એને સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું રહી ગયું હોય કોઈ પણ કારણોસર, તો એના માટે પણ પોર્ટલ ફરીથી ઓપન કરવામાં આવ્યું છે. તેઓ પણ 30/10/2023 સુધીમાં એમનું ફોર્મ છે એ ભરી શકશે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે વર્ષ 2021-22ના વિદ્યાર્થી મિત્રો અને વર્ષ 2022-23ના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ફરીથી ઓપન કરવામાં આવે છે એના વિશેની ખૂબ જ અગત્યની માહિતી મેળવી છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને હજુ સુધી સ્કોલરશિપ ના આવી હોય એ તમામ વિદ્યાર્થી મિત્રો પોર્ટલ ફરીથી ઓપન થાય જ્યારે 23 તારીખે ત્યારે જઈ અને ચેક કરી લેજો. જો એમના ફોર્મની અંદર કોઈ પણ ભૂલ હોય તો એ તમે ચોક્કસ સુધારી લેજો અને તમને તમારી સ્કોલરશિપ છે એ ચોક્કસ મળી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.